આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો સંરક્ષણ થવું એટલે શું? જો કોઈ પણ ભૌતિક રાશિ અચળ જળવાઈ રહેતી હોય તો એનું સંરક્ષણ થયું એમ કહેવાય. દાખલા તરીકે ઉર્જાનો જથ્થો અચળ જળવાઈ રહે છે એને આપણે ઉર્જાનું સંરક્ષણ એમ કહીએ છીએ. તો વિદ્યુત ભારનો જથ્થો જો અચળ જળવાઈ રહે તો એને વિદ્યુત ભારનું સંરક્ષણ કહેવાય. પણ એનું વિધાન કંઈક આ પ્રમાણે બોલી શકાય. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો કુલ બૈજિક સરવાળો અચળ રહે છે. એ તંત્રમાં રહેલા જે પણ વિદ્યુત ભારો છે એમનો બૈજિક સરવાળો અચળ હોય તો કહેવાય કે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. પણ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર જોઈએ. અને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? જેમાં બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર દાખલ ના થાય કે અંદરનો કોઈ વિદ્યુત ભાર બહાર ના જઈ શકે. હા, વિદ્યુત ભાર વગરની કોઈ વસ્તુ હોય, તટસ્થ વસ્તુ, એ અંદર બહાર આવજા કરી શકે. પણ વિદ્યુત ભાર ધરાવતી વસ્તુ બહારથી અંદર ના આવી શકે કે અંદરથી બહાર ના જઈ શકે. એને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. હવે આપણે એનું એક ઉદાહરણ લઈએ, વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું ઉદાહરણ. સૌથી પહેલા એક કાચનો સળિયો લઈએ જેને રેશમના રૂમાલ સાથે આપણે ઘસીશું. પ્રારંભમાં બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, કાચનો સળિયો પણ અને રેશમનો રૂમાલ પણ, એટલે Q1 અને Q2 બંને ઝીરો લઈશું, બંને તટસ્થ છે. પણ કાચના સળિયા અને રેશમના રૂમાલ પર ઘસ્યા બાદ કાચ ધન ભારિત બનશે અને રેશમ ઋણ ભારિત. અહીં નિયમ એવું કહે છે કે કાચ જેટલો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે રેશમના રૂમાલ પર એટલો જ ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ. એટલે ફરી વખત આપણે તંત્ર પરના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો કરીએ. ધારો કે કાચ +x જેટલો વિદ્યુત ભાર મેળવે છે અને રેશમનો રૂમાલ -x, તો +x - x ફરી વખત સરવાળો પ્રારંભ જેટલો જ થશે, એટલે કે શૂન્ય થશે વિદ્યુત ભારોનો જે ચોખ્ખો આપણે જથ્થો લીધો, કુલ વિદ્યુત ભાર એ ફરી વખત શૂન્ય મળશે. પ્રારંભમાં પણ એ શૂન્ય હતો અને બંને વચ્ચે ઘર્ષણ થયા બાદ પણ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો શૂન્ય છે. એનો મતલબ વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય ને. પ્રારંભમાં જેટલો વિદ્યુત ભાર હતો એટલો જ પછી છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ જળવાઈ રહ્યો એમ કહેવાય. એક બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણમાં આપણે એક કાચની પેટી લઈએ. આ કાચની પેટીમાં પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી. હવે કોઈ ફોટોન પેટીમાં દાખલ થશે, પણ જ્યારે ફોટોન પેટીમાં દાખલ થયું એના પહેલાની વાત કરીએ તો અંદર કોઈ વિદ્યુત ભાર નથી, શૂન્ય. હવે આ ફોટોન પેટીમાં દાખલ થયા બાદ એ ફોટોનમાંથી પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું જોડકું પેદા થાય છે. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું એક જોડકું મળે છે. પણ તમે વિદ્યુતની દ્રષ્ટિએ જુઓ તો હજુ પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર +E - E અને પોઝિટ્રોનનો વિદ્યુત ભાર +E. સરવાળે ફરી વખત તમને એટલો જ વિદ્યુત ભાર મળે જેટલો પ્રારંભમાં હતો. તો આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ થયું. એટલે પ્રારંભમાં જેટલો વિદ્યુત ભાર હોય તંત્રનો, એટલો જ જો પછી જળવાઈ રહેતો હોય તો એને વિદ્યુત ભારનું સંરક્ષણ થયું એમ કહેવાય. તો આ બીજું ઉદાહરણ હતું. આમ બીજી એક રીતે કહીએ તો કહી શકાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એવી જ પ્રક્રિયાઓ થાય જેમાં સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થાય અથવા તો નાશ પામે. આ રીતે પણ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમને રજૂ કરી શકાય છે.